हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। आज आप धोरण 3 विषय गुजराती में स्टेप्स जे आप 23 थी लैने 30 सुधीना जे स्टेप जोया छे तेनी आज एक्टिविटी करीशु। आपणे एनु रिविजन पण एनी अंदर आवशे। तो चलो वीडियो आपणे स्टार्ट करिए, जेमां सौथी पहला प्रश्न नंबर 1 नी अंदर तमने पूछ्युं छे कि समान अक्षरो फरते वर्तुळ करो। ए आगळना प्रश्नोमां पण तमे करी गया छो। आगळनी जे प्रवृत्ति आपणे करी छे तेमां पण तमे कर्युं छे। आ प्रवृत्तिनी अंदर जे आपणे शीखवाना छे जेनी अंदर आवशे दीर्घई वाळा जे अक्षर हशे, दीर्घई वाळा जे शब्दो हशे, दीर्घई वाळा जे वाक्यो हशे तेनी पर आपणे काम करवानुं छे। चलो तो अहीं जुओ, समान अक्षर फरते गोळ करवानुं छे। तो जो बे समान अक्षरो आप्या छे तमने की, बराबर, तेवा तमने अक्षर शोधवाना छे। अहीं छे आप्युं, एक आ रह्युं अने एक अहीं, ओके। तो टोटल 5 अक्षर तमने आप्या छे। પછી જુઓ બીજા પ્રશ્નની અંદર, કૌંસમાંથી યોગ્ય અક્ષર વડે શબ્દો પૂરા કરો। તમને આપ્યું છે ખીર, બરાબર, ખાલી જગ્યા અને ર, તો કૌંસમાં ખી અને કી આપ્યું છે, તો બેમાંથી કયો અક્ષર બંધ બેસતું બનશે અહીંયા, બરાબર, તે તમારે લખવાનું છે। પછી સામે બીજા નંબરમાં આપ્યું છે પા અને ખાલી જગ્યા, તો શું આવશે અહીંયા, પી યા અણી, તો આપણે લખીશું અહીંયા અણી, પાણી। પછી છે જુઓ મર, ખાલી જગ્યા બી યા ઘી, તો અક્ષર આવશે અહીંયા ઘી, મરઘી, એક પક્ષીનું નામ છે। પછી જુઓ ખાલી જગ્યા ચડી, બી કે ખી, અહીંયા આવશે ખીચડી, ઓકે। ચલો પછી જુઓ અક્ષરે તમારે શું કરવાના છે, જોડવાના છે। તમને અહીંયા થને રસ્વય થી આપ્યું છે, સોરી, થને દીર્ઘય થી આપ્યું છે, તમારે તેને થી સાથે જોડવાનું છે। તો આપણે જોડીશું, બીજો અહીંયા છે, પછી એની સામે, ઓકે, તો આ રીતે એક ઉપર આપ્યું છે। એવી રીતે તમને 5 અક્ષર થી આપ્યા છે। સામે તમારે જ્ઞી શોધવાનું છે, બરાબર, જ્ઞાને દીર્ઘય જ્ઞી, તો અહીં જ્ઞી છે, ત્યારબાદ આ રહ્યું, ત્યારબાદ અહીં આપ્યો છે અને એક ઉપર, ઓકે। ચલો પછી જુઓ પ્રશ્ન નંબર 4 ની અંદર, ચિત્રોને તેમના શબ્દ સાથે જોડો। હવે તમને ચિત્ર આપ્યું છે કે તેના શબ્દ સાથે તમારે જોડવાનું છે। જેમ કે અહીં આપ્યું છે તમને ફિરકી, બરાબર, સોરી, આપ્યું છે અહીંયા કીડી, કીડીને તો આપણે કીડી સાથે જોડ્યું છે। બીજું ચિત્ર છે આ ચકલીનું, આપણે ચકલી શબ્દ સાથે જોડીશું। અહીં આપ્યું છે તમને ફિરકી, તો આપણે ફિરકી સાથે જોડીશું અને અહીંયા તમને આપ્યું છે ચાવી, આપણે ચાવી સાથે જોડીશું। ચલો સમાન શબ્દો જોડો। હવે એક સરખા શબ્દ તમારે વાંચવાના છે, એના જેવા બીજા શબ્દ શોધીને તમારે તેની સાથે જોડવાના છે। જે એક્ઝામ્પલ આપ્યું છે તમને તીખી, પછી છે ભાજી, પાટલી, બરણી અને વીજળી, ઓકે। ચિત્રો જોઈ કૌંસમાંથી યોગ્ય શબ્દ લખો। હવે તમને કૌંસમાં બધા શબ્દો આપ્યા છે, જેમ કે સમડી, સીતાફળ, બકરી, માછલી, નદી અને હાથી, ઓકે। તો ચલો આપણે શબ્દ શોધતા જઈશું અને લખતા જઈશું। પહેલું તમને જુઓ ચિત્ર આપ્યું છે નદી, અહીંયાથી નદી આપ્યું છે તો નદી જોઈને લખવાનું છે। પછી આ ચિત્ર શાનું છે, સમડીનું, તો જો તમને સમડી અહીંયા આપ્યું છે અહીંયા તમે લખશો સમડી। ત્યારબાદ છે માછલી, તો આ રહ્યું માછલી શબ્દ આપ્યો છે, તમારે લખવાનું છે માછલી। ત્યારબાદ જુઓ શાનું ફળ દેખાય છે, આ સીતાફળ છે, તો અહીંયા આપણે લખીશું સીતાફળ। પછી આ કોણ છે ભાઈ, હાથી, તો અહીંયા આપણે લખીશું હાથી। પછી કોણ છે આ, બકરી, તો આપણે અહીંયા લખવાનું છે બકરી। આ રીતે તમારે શબ્દ પૂરા કરવાના છે। પછી જોઈને સામે લખો, તો વાંચીને તમારે લખવાનું છે બધા શબ્દો। જોશો તમે તો અહીંયા દીર્ઘઈ માત્રા વાળા શબ્દ તમને આપ્યા છે। ચલો સીસી, પછી છે રાખડી, સાણસી, સાણસી, પાણી, કીટલી, મહાવીર, તાપણી, ભાખરી, મીનાકારી, ઓકે। ચલો પછી જુઓ આપણે કક્કા લખવાના છે, અહીં દીર્ઘય વાળા મૂળાક્ષરો લખીશું આપણે, કને દીર્ઘય કી, ખને દીર્ઘય ખી, ગને દીર્ઘય કી, ઘને દીર્ઘય ખી, ચને દીર્ઘય ચી, છને દીર્ઘય છી, જને દીર્ઘય જી, જને દીર્ઘય છી, ટને દીર્ઘય ટી, ઠને દીર્ઘય ઠી, ડને દીર્ઘય ડી, ઢને દીર્ઘય ટી, અણને દીર્ઘય અણી,
ધને દીર્ઘય તી, ધને દીર્ઘય થી, ધને દીર્ઘય દી, ધને દીર્ઘય થી, નને નિર્ઘય ની, સોરી નને દીર્ઘય ની, પને દીર્ઘય પી, પને દીર્ઘય પી, બને દીર્ઘય બી, ભને દીર્ઘય ભી, મને દીર્ઘય મી, યને દીર્ઘય યી, રને દીર્ઘય રી, લને દીર્ઘય લી, વને દીર્ઘય બી, સને દીર્ઘય શી, સને દીર્ઘય સી, સને દીર્ઘય શી, હને દીર્ઘય હી, અડને દીર્ઘય ડી, ક્ષને દીર્ઘય ક્ષી અને નને દીર્ઘય ની. ઓકે, તો આ રીતે બધા મૂળાક્ષરો તમારે લખવાના છે અને તેનો અભ્યાસ કરવાનો છે. ખાસ કરીને તમારે પ્રશ્ન નંબર 8 પર ધ્યાન આપવાનું છે. પછી જુઓ સૌથી પછી એના પછી છે વાંચો અને લખો. બધા શબ્દ આપ્યા છે તમારે એટલે વાંચીને સુંદર અક્ષરો લખવાના છે. અહીંયા આપ્યું છે તમને ભાણી, કાચલી, ગરીબ, દીવાલ, ટપાલી, ફરકડી, ઝારી, ખાડી, બાજરી, પાપડી, ઈરાન, દીકરી, સાવરણી, કઢી, ધીમી, ખમીસ, વાનગી, ઈડલી, મગફળી, તકલી, ત્યારબાદ પછી તમને વાક્યો આપ્યા છે વાક્ય વાંચીશું આપણે અને લખીશું. ગીતા ગીત ગાતી જા, બીના મીઠી ખીર ખા, રીચા ખાટી આમલી ચાક, શીતલ કડવી ટીકડી ગળ, રાજીવ બરણી લાવ, સમડી એ માછલી પકડી. ઓકે, વારી તેના બધા વાક્ય તમારે લખવાના છે. એક વખત વાક્ય ફરીથી વાંચી લઈએ આપણે. ગીતા ગીત ગાતી જા, બીના મીઠી ખીર ખા, રીચા ખાટી આમલી ચાક, શીતલ કડવી ટીકડી ગળ, રાજીવ બરણી લાવ, સમડીએ માછલી પકડી. ઓકે, તો આ રીતે તમારું અહીં એક્ટિવિટી જે તમારી છે સ્ટેપ્સ જે છે તે 23 થી લઈને 30 સુધીના તેની એક્ટિવિટી અહીં પૂર્ણ થાય છે. થેન્ક યુ, ધન્યવાદ.